वेलकम बैक वंस अगेन टू ऑल माय डियर स्टूडेंट्स। आज ना वीडियो के अंदर आपने बात करवानी मंदनी ध्रुवीयता विषय, पर ये पहला जे गई काले आपने डिस्कस करियो वीएससीटीआर नो सिद्धांत तेनो पहला तो रिवीजन करीशु। वीएससीटीआर जेने आपने कहयो के संयोजकता कक्षा में रहेला इलेक्ट्रॉन युग्म वच्चे अपाकर्षण, जेमां सौप्रथम आपने बात करी के लुईस नु बंधारण जे छे ए अणुनो आकार समझावी शकतो नथी, फक्त ए इलेक्ट्रॉन नी भागीदारी करी अने केवी रीते सहसंयोजक बंध बने छे तेनी समझूती आपे छे। त्यारबाद बीजू आपणे वात करी के कोणे वीएससीटीआर नो सिद्धांत आप्यो, तो नाइहोम अने गिलेस्पी एने विकसित कर्यो, बरोबर। त्यारबाद वीएससीटीआर नो सिद्धांत शुं हतो के अणुनो आकार मध्यस्थ परमाणुनी आसपास रहेला बंधकारक अने अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या पर रहेलो छे। बीजो एवो कोई के संयोजकता कक्षामां रहेला इलेक्ट्रॉन ऋण बीजभारी थवाथी तेमना वच्चे अपाकर्षण छे। त्रीजो एवो कोई के परमाणुमां रहेला इलेक्ट्रॉननी गोठवणी अवकाशमां एवी रीते करवामां आवे जेथी तेमनी वच्चे महत्तम अंतर अने न्यूनतम अपाकर्षण होय। चौथो पॉइंट एवो कयो के जो एक करता वधु संस्पंदन बंधारण धरावता होय तो वीएससीटीआर नो सिद्धांत कोई पण बंधारणने लागू पाड़ी शकाय। अने छेल्लो आपणे एवो कयो के वीएससीटीआर ना सिद्धांतना मददथी गणनो भौमितिक आकार મોટા ભાગે p વિભાગના તત્વનો ભૌમિતિક આકાર આપણે નક્કી કરી શકાય છે, બરોબર। જેમ કે આપણે ઘણા બધા એક્ઝામ્પલ પણ જોયા કે SO2 છે, CH4 છે, NH3 છે, H2O છે, બરોબર। તેમાં એનો બંધ કોણ કેવી રીતે ઓછો થાય છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે વીએસસીટીઆર ના સિદ્ધાંતમાં એવું કહ્યું કે સૌથી વધુમાં વધુ અપાકર્ષણ કોના વચ્ચે, તો અબંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં વચ્ચે, પછી બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં વચ્ચે, અને ત્યારબાદ બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં વચ્ચે અપાકર્ષણ, બરોબર। આજે આપણે વાત કરીશું બંધની ધ્રુવીયતા, ઓકે। તો સ્ટાર્ટ કરીએ બંધની ધ્રુવીયતા। બંધની ધ્રુવીયતા, ઓકે, સૌપ્રથમ તો એવું કહેવાય કે કોઈ પણ રાસાયણિક બંધ સંપૂર્ણપણે અયન્ય અથવા તો સહસંયોજક હોતા નથી। ફરીથી કહું છું, કોઈ પણ રાસાયણિક બંધ સંપૂર્ણપણે સહસંયોજક અથવા અયન્ય હોય નહીં, એ થોડા ઘણા અંશે જો સહસંયોજક હોય તો થોડા ઘણા અંશે અયન્ય સંયોજક હોય, અને અયન્ય હોય તો થોડા ઘણા અંશે સહસંયોજક હોય છે। એટલે પહેલો પોઈન્ટ આપણે લખીએ કે કોઈ પણ રાસાયણિક બંધ સંપૂર્ણપણે અયન્ય અથવા સહસંયોજક હોતા નથી, સહસંયોજક હોતા નથી, બરોબર। જેમ કે એક્ઝામ્પલ લઈએ H2 N2O2 Cl2 વગેરે જેવા અણુમાં બે પરમાણુ વચ્ચે સહસંયોજકતાની ભાગીદારી કરી સહસંયોજક બંધ બને છે। જેમ કે આપણે એવું કહીએ H2O2 Cl2 N2 અણુમાં સહસંયોજકતા કક્ષાના બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સંયોજકતા કક્ષા ના બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી સહસંયોજક બંધ બને છે, સહસંયોજક બંધ બને છે। તમે જો એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય અને સહસંયોજક બંધ બને, પરંતુ બંધ લંબાઈ પણ એમ થાય કે પ્રાયોગિક મૂલ્યનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે અહીંયા કહીએ, પરંતુ એવું કહેવાય કે બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી ના પ્રાયોગિક મૂલ્યનો અભ્યાસ કરવામાં આવે છે। બંધ લંબાઈ
અને બંધ એન્થાલ્પી નો પ્રાયોગિક અભ્યાસ કરવામાં આવે છે ત્યારે એવું કહીએ છીએ તેમાં થોડા ઘણા અંશે આયનીય બંધો પણ ફાળો હોય છે ત્યારે તેમાં થોડા ઘણા અંશે આયનીય બંધ નો ફાળો હોય છે બરોબર ખ્યાલ આવી ગયો એટલે સહસર્જક હોય ત્યાં આયનીય હોય અને આયનીય હોય ત્યાં શું હોય છે સહસર્જક જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ વિષમ કેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુ આપણે લઈએ જેમ કે એક્ઝામ્પલ લો કે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુ જેવા કે હાઇડ્રોજન ફ્લોરાઇડ વિષમ કેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુ જેવા કે હાઇડ્રોજન ફ્લોરાઇડ હાઇડ્રોજન ફ્લોરાઇડ જેને કહીએ આપણે HF માં બંને પરમાણુઓ વચ્ચે રહેલા સહસર્જક બંધો એવું કહેવાય HF માં બંને પરમાણુ માં રહેલા શું કહ્યું બંને પરમાણુઓ વચ્ચે રહેલા સહસર્જક બંધો ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે રહેલા સહસર્જક બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણમય કરવા પાછળ સહાયતા હોય છે બરોબર એટલે ફ્લોરિન તત્વ પરમાણુ તરફ ખેંચાય છે એટલે એવું કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણમય ફ્લોરિન તત્વના પરમાણુ તરફ ખેંચાય છે તત્વના પરમાણુ તરફ ખેંચાય છે એનો મતલબ એવો થાય બેટા કે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે જે વિષમ કેન્દ્રીય વિષમ એટલે કે બંને હાઇડ્રોજન અને ફ્લોરિન બંનેનું કેન્દ્ર અલગ અલગ છે અને દ્વિપરમાણ્વીય એટલે બે પરમાણુ છે તો તેમની અંદર હાઇડ્રોજન ફ્લોરાઇડમાં બંને પરમાણુઓ વચ્ચે રહેલા સહસર્જક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુતઋણમય પરમાણુ તરફ ખસે છે તો કોની વિદ્યુતઋણતા વધારે તો ફ્લોરિન એટલે બધા જ ઇલેક્ટ્રોન ક્યાં ખસે ફ્લોરિન પરમાણુ તરફ એટલે આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ અને માટે તેમની વચ્ચેનો બંધ કેવો બને છે ધ્રુવીય બરાબર કારણ કે ફ્લોરિન તત્વની વિદ્યુતઋણતા વધારે અને એટલા માટે ફ્લોરિન પરમાણુ પર આંશિક ઋણ વિભાર ઉદ્ભવે છે માટે ફ્લોરિન પરમાણુ પર આંશિક ઋણ વિભાર અને હાઇડ્રોજન પરમાણુ પર હાઇડ્રોજન પરમાણુ પર આંશિક ધન વિભાર ઉદ્ભવે છે કારણ છે કે હાઇડ્રોજનની વિદ્યુતઋણતા ઓછી છે જ્યારે ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે એટલે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વિભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વિભાર બરાબર એટલે આ આપણને ખબર હોવી જોઈએ જેમ કે આપણે આ રીતે લખીશું કાઈ એચ ડેશ બંને વચ્ચે જે બંધ બને છે તેને આપણે સહસર્જક પણ કહીએ છીએ અને આને આપણે આ રીતે તમે જો હાઇડ્રોજન અને ફ્લોરિન અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર આંશિક ઋણ વિભાર અને આના ઉપર આંશિક ધન વિભાર ઉદ્ભવે છે બરાબર એટલે આ ખબર હોવી જોઈએ અને ધ્રુવીયના આ ગુણધર્મના કારણે તેમાં દ્વિધ્રુવીય ચાક માતા જોવા મળે છે એ પોઈન્ટ પણ આપણે રાખી દઈએ કે ધ્રુવીયતાના આ
गुणधर्मने कारणे गुण धर्मना कारणे एवं कहेवाय अणुमां द्विध्रुवीय चार मात्रा जोवा मळे छे। अणुमां द्विध्रुवीय द्विध्रुवीय चार मात्रा जोवा मळे छे बरोबर। એટલે આ પોઈન્ટ આપણે ખબર હોવી જોઈએ બરોબર। હવે તેવી જ રીતે આ હાઇડ્રોજન ફ્લોરાઇડ ની આપણે વાત કરી, બીજો એક્ઝામ્પલ આપણે લઈએ છે, પહેલા આ નોટ ડાઉન કરી લો। તો હવે આપણે પાણીના અણુ વિશે વાત કરીશું। તેવી રીતે પાણીના અણુમાં એક જ ઓક્સિજન અને બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે કુલ બે સહસંયોજક બંધ રચાય છે। એટલે પાણી ના અણુ માં એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન વચ્ચે બે સહસંયોજક બંધ રચાય છે બરોબર, રચાય છે। ઓકે, બે સહસંયોજક બંધ આપણે બનતા હોય છે, ક્લિયર। તો હાઇડ્રોજન અણુના પરમાણુની સાપેક્ષ ઓક્સિજનની વિદ્યુતઋણતા એવું કહેવાય કે વધુ હોવાથી હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષ ઓક્સિજન પરમાણુ વધુ વિદ્યુત ઋણમય હોવાથી વધુ વિદ્યુત ઋણમય હોવાથી ઓક્સિજન પર આંશિક ઋણ વિભાગ ઓક્સિજન પરમાણુ પર આંશિક ઋણ વિભાગ અને હાઇડ્રોજન પરમાણુ પર આંશિક ધન વિભાગ ઉદ્ભવશે અને હાઇડ્રોજન પરમાણુ પર આંશિક ધન વિભાગ ઉદ્ભવે છે બરોબર, ક્લિયર। તો આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ, સમજી ગયા। એટલે આ થયું આપણે પાણીના અણુ બરોબર। જેમ કે અહીંયા લખવું હોય તો ઓક્સિજન પરમાણુ, એટલે અહીંયા મારે લખવું હોય તો આ ઓક્સિજન, અહીંયા બે હાઇડ્રોજન, આ બે અવંતરક ઇલેક્ટ્રોન, અહીંયા ધન વિભાગ અને અહીંયા ઋણ વિભાગ બરોબર। બધા જ ઇલેક્ટ્રોન ક્યાં અંતર આવે? ઓક્સિજન પરમાણુ ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, બેરિલિયમ ફ્લોરાઇડ। બેરિલિયમ ફ્લોરાઇડ BeF2 માં સમાન પરંતુ એકબીજાથી વિરુદ્ધ શું કહેવાય કે બેરિલિયમ અને ફ્લોરિન બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બે સહસંયોજક બંધ કરે છે પરંતુ પરસ્પર વિરુદ્ધ ધ્રુવીયતા ઉદ્ભવે છે। એટલે બેરિલિયમ અને ફ્લોરાઇડ માં બેરિલિયમ ની વિદ્યુત ઋણતા ઓછી માટે તેના પર આંશિક ધન વિભાગ અને ફ્લોરિન પર આંશિક ઋણ વિભાગ ઉદ્ભવે છે।
ऋण बीज बाग उद्भव बराबर अने તેમની વચ્ચે પરસ્પર એકબીજાથી વિરુદ્ધ શું કહે છે ધ્રુવ્યતા ઉદ્ભવે છે બરાબર પરંતુ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ્યતા ઉદ્ભવે છે સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ્યતા ઉદ્ભવે समान परंतु परस्पर विरुद्ध ध्रुवीयता उद्भवे छे एक बीजा पर ख्याल आई गयो अने आना परिणामे कुल परिणामी ध्रुवीयता नुं मूल्य शून्य थाय माने द्विध्रुवीय चाकमात्रा नुं मूल्य शून्य थाय बराबर परिणामे द्विध्रुवीय चाकमात्रा नुं मूल्य शून्य કેમ કારણ કે એકબીજાથી વિરુદ્ધ એટલે શું થાય છે દાખલા તરીકે આ બે નિયમ છે તો એ કામ કરો એ કામ કરો અહીંયા પણ ફ્લોરી અહીંયા પણ ફ્લોરી એનો આકાર કેવો હશે તો રેખીય બરાબર અહીંયા લખી દો આકાર છે રેખીય ઓકે તો આ બે નિયમ પણ આંશિક ધન બીજભાર અહીંયા આંશિક ઋણ બીજભાર પણ પરસ્પર એકબીજાથી વિરુદ્ધ વિરુદ્ધ થતું હોવાથી તેની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું થાય ઝીરો બરાબર એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ સમજી ગયા ચાલો નોટ ડાઉન કરી લો અહીંયા એવું કહેવાય ફરીથી કે વિદ્યુતરૂપતામાં તફાવત છે પરંતુ દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી થાય છે ઝીરો અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા પાણીમાં ઝીરો થાય નહીં બરાબર ચલો નોટ ડાઉન કરી લો આ બધું જ અત્યાર સુધી આપણે જે વાત કરી એ બંધની ધ્રુવીયતા વિશે બરાબર જેમાં એવું કહ્યું કે કોઈ પણ રાસાયણિક બંધ સંપૂર્ણપણે અયનીય અથવા તો સહસંયોજક હોતા નથી જેમ કે H2Cl O2N2 બધા અણુમાં બે ઇલેક્ટ્રોન સહસંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી કરીને શું બને છે સહસંયોજક બંધ બને છે પરંતુ બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીનો પ્રાયોગિક અભ્યાસ કરવામાં આવે ત્યારે તેમાં થોડા ઘણા અંશે કયો બંધ છે અયનીય બંધ હાજર હોય છે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણ્વીય આપણે અણુ લઈએ જેમાં હાઇડ્રોજન ફ્લોરિનમાં હાઇડ્રોજનની વિદ્યુતધારા ઓછી છે ફ્લોરિનની વિદ્યુતધારા વધારે છે હાઇડ્રોજન ઉપર આંશિક ધન બીજભાર ફ્લોરિન ઉપર આંશિક ઋણ બીજભાર તેમની વચ્ચેનો બંધ કેવો બને તો ધ્રુવીય બને બરાબર અને બધા જ ઇલેક્ટ્રોન ક્યાં આકર્ષાયેલા હોય તો ફ્લોરિન પરમાણુ તરફ બરાબર એટલે ફ્લોરિન ઉપર આંશિક ઋણ બીજભાર ઉદ્ભવે છે આના કારણે ધ્રુવીયના ગુણધર્મના કારણે અણુમાં દ્વિધ્રુવીય ચાર્જ પાણીના અણુની વાત કરી ઓક્સિજન પર આંશિક ઋણ હાઇડ્રોજન પર આંશિક ધન બધા જ ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ પર આકર્ષાયેલા હોય છે બરાબર દ્વિધ્રુવીય ચાકમાત્રા અને બેરિયમ ફ્લોરાઇડમાં પણ વિદ્યુતધારામાં તફાવત છે પરંતુ દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી મળે છે ઝીરો કારણ કે પરસ્પર એકબીજાથી વિરુદ્ધ છે અને એનો આકાર કેવો છે રેખીય એટલે દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી થાય ઝીરો બરાબર ચાલો નોટ ડાઉન કરી લો બધું જ ઓકે જોઈ લઈએ એક રીઝન છે બેટા કે NH3 ની દ્વિધ્રુવીય ચાક માત્રા NF3 કરતા વધુ છે NF3 કરતા વધુ છે કારણ આપો ઓકે
चलो इक्वेशन छे तो सर्वप्रथम तो આપણે એવું કહીએ એમોનિયા નું દ્વિત્વજાત માં મૂલ્ય શૂન્ય નથી એમોનિયા ના એટલે કે NH3 ના અણુ માં દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય ચાર માત્રા નું મૂલ્ય શૂન્ય નથી બરોબર શૂન્ય નથી ક્લિયર પરંતુ તેના અણુ ની રચના પિરામિડલ છે તેથી તે સમરેખીય પણ નથી તેથી તે સમરેખીય પણ નથી માટે તેના અણુ ની રચના અણુની રચના પિરામિડલ છે અણુની રચના કેવી છે પિરામિડલ છે બરોબર એમોનિયાના અણુની વાત થઈ ક્લિયર હવે આપણે વાત કરીએ કે એમોનિયાના અણુની આપણે વાત કરી તો એના પિરામિડલ કેવી રચના છે હવે અહીંયા ફ્લોરિન તત્વની વિદ્યુતધારા હાઇડ્રોજનની વિદ્યુતધારા કરતા વધારે છે NF3 માં NF3 માં ફ્લોરિન તત્વની વિદ્યુતધારા વિદ્યુત ઋણતા હાઇટ NH3 માં આવેલા NH3 માં આવેલ હાઇડ્રોજન તત્વની વિદ્યુતધારા કરતા હાઇડ્રોજન તત્વની વિદ્યુત ઋણતા કરતા વધુ છે વધુ છે બરોબર એવું કહેવાય કે NH3 પરંતુ NH3 ની દ્વિધ્રુવીય પદાર્થનું મૂલ્ય પરંતુ NH3 ની દ્વિધ્રુવીય ચાર માત્રા નું મૂલ્ય NF3 કરતા વધુ છે શું કારણ કારણ કે એવું કહેવાય બંને અણુમાં મધ્યસ્થ પરમાણુ હાઇડ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બંને અણુમાં મધ્યસ્થ બંને અણુના મધ્યસ્થ પરમાણુમાં આવેલા મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઇલેક્ટ્રોન યુગ્મ છે બરોબર બંને પર નાઇટ્રોજન પરમાણુ છે અને નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે રાઈટ NH3 ના અણુમાં 3 NH બંધની ધ્રુવીયતા હાઇડ્રોજન પરમાણુ તરફ હશે છે એટલે NH3 ના અણુ માં 3 NSH એવું કહેવાય બંધની ધ્રુવીયતા નાઇટ્રોજન પરમાણુ તરફ હશે છે બંધની ધ્રુવીયતા નાઇટ્રોજન પરમાણુ તરફ માણ તરફ હશે છે બરોબર ખ્યાલ આવ્યો આમ NH3 અણુમાં 3 નાઇટ્રો NSH બંધની ધ્રુવીયતા એક જ નાઇટ્રોજન પરમાણુ પર આમ NH3 ના અણુમાં 3 NSH બંધની ધ્રુવીયતા બંધની ધ્રુવીયતા એક જ નાઇટ્રોજન પરમાણુ પર સંકેન્દ્રિત થાય છે નાઇટ્રોજન પરમાણુ પર સંકેન્દ્રિત થાય છે ખ્યાલ આવ્યો એક જ નાઇટ્રોજન પરમાણુ પર સંકેન્દ્રિત થાય છે
તેથી દ્વિધ્રુવીય મૂલ્ય વધે છે તેથી દ્વિધ્રુવીય ચાર માત્રા નું મૂલ્ય વધે છે બરોબર જ્યારે NF3 ના અણુમાં NSF1 ની ધ્રુવીયતા ફ્લોરિન પરમાણુ તરફ ખસે છે અહીંયા લખી જ્યારે NF3 ના અણુમાં NF બંધ ની ધ્રુવીયતા ફ્લોરિન પરમાણુ તરફ ખસે છે પરમાણુ તરફ ખસે છે હવે ફ્લોરિન પરમાણુ કેટલા બેટા તો ત્રણ તો ત્રણે ત્રણને વહેંચાશે સમજી ગયા એટલે અહીંયા એવું કહેવાય તેથી પરિણામે દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય અહીંયા કેવું થાય છે વહેંચાય એટલે ઓછું થાય એટલે આમ NF3 અણુમાં ત્રણ NH બંધની અલગ અલગ દિશામાં હોવાથી પરિણામે દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય એટલે એવું કહેવાય કે આમ NF3 ની દ્વિધ્રુવીય ચાર માત્રા NS3 કરતા ઓછી છે NS3 કરતા ઓછી છે કારણ કે NF ની ધ્રુવીયતા ત્રણ અલગ અલગ દિશામાં શું કહે છે N કારણ કે NF ની ધ્રુવીયતા ત્રણ અલગ અલગ દિશા માં થશે છે બરોબર જેમ કે એક એક્ઝામ્પલ લઈએ બેટા કે અહીંયા એમોનિયા છે એમ 1 2 અને 3 બે અબંધતા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા H H અને H બરોબર અને NF3 એટલે અહીંયા N અબંધતા ઇલેક્ટ્રોન યુગ્મ 1 2 અને 3 F F અને તો આ બધા ક્યાં આકર્ષાશે તો નાઇટ્રોજન પરમાણુ તરફ એક જ પરમાણુ તરફ અને આ બધા શું થશે ફ્લોરિન પરમાણુ ને ઇલેક્ટ્રોન યુગ્મમાં આવશે સમજાય છે બરાબર તો આપણને ખબર હોવી જોઈએ કે આ બધા વેચાયા અહીંયા તો આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો બરાબર પણ અહીંયા તમે જુઓ કે NH3 માં એક નાઇટ્રોજન પરમાણુ પર જ બધા જ ઇલેક્ટ્રોન સંકેન્દ્રિત થયા એટલે વિદ્યુત ઉર્જામાં તફાવત વધ્યો માટે દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય વધ્યું જ્યારે અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઉર્જા વધારે છે છતાં પણ દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય ઓછું કારણ કે ત્રણે ફ્લોરિન પરમાણુ તરફ ઇલેક્ટ્રોન વહેંચાય એટલે ત્રણે ત્રણ દિશામાં વહેંચાય અને એટલા માટે આપણે એવું કહીએ કે NH3 ની દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય NF3 કરતા વધારે છે બરોબર ખબર હોવી જોઈએ ફરીથી એક વખત ક્વેશ્ચન હતો આપણો કે NH3 ની દ્વિધ્રુવીય ચાર માત્રા NF3 કરતા વધુ છે કારણ છે અહીંયા આપણે એવું કહીએ અમોનિયામાં NF3 ના અણુમાં દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય શૂન્ય નથી અને તેને સમરેખીય પણ નથી અને એટલા માટે તેનું બંધારણ કેવું છે તો પિરામિડલ છે NF3 માં ફ્લોરિન તત્વની વિદ્યુત ઉર્જા વધારે છે કોના કરતા NF3 માં હાઇડ્રોજન તત્વ કરતા છતાં પણ પરંતુ NF3 ની દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય NF3 કરતા વધુ છે કારણ કે બંને અણુ મધ્યસ્થ પરમાણુ સેમ જ છે નાઇટ્રોજન પરમાણુ બે એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેની અંદર NF3 ના અણુમાં 3 NSH બંધ ની ધ્રુવીયતા નાઇટ્રોજન પરમાણુ તરફ તમે જુઓ નાઇટ્રોજન પરમાણુ તરફ ખસે છે આમ NF3 ની અણુમાં 3 NSH બંધ ની ધ્રુવીયતા એક જ નાઇટ્રોજન પરમાણુ તરફ સંકેન્દ્રિત થાય છે માટે તેની દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય વધારે નાઇટ્રોજન પરમાણુ પર સંકેન્દ્રિત થઈ ગઈ જ્યારે NF3 ની અંદર શું કર્યું કે ફ્લોરિનની વિદ્યુત ઉર્જા વધારે હોવાથી નાઇટ્રોજન કરતા બધા જ ઇલેક્ટ્રોન ત્યાં ત્રણે ત્રણ દિશાની અંદર શું થાય છે વહેંચાય છે માટે દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય NH3 નું ઓછું થયું કોના કરતા NH3 કરતા બરોબર એટલે આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ આ થયું દ્વિધ્રુવીય ચાર માત્રાનું મૂલ્ય હવે એક ઓબ્ઝર્વેશન પેપર બેટા આપણે જોઈએ છે આના પછી આનું કામ કરવું છે બરાબર
હવે એવું કહેવાય કે અણુની દ્વિધ્રુવી આકારતા અને બહુવિધ આકાર અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા અને બહુવિધ આકાર બરાબર ચાલો સૌપ્રથમ પહેલું અણુનો પ્રકાર અણુનો પ્રકાર ત્યારબાદ આવે ઉદાહરણ ઉદાહરણ ત્યારબાદ આવે દ્વિધ્રુવીય ચાકમાત્રા દ્વિધ્રુવીય ચાકમાત્રા અને છેલ્લો આવશે ભૌમિતિક આકાર ભૌમિતિક બરાબર ચાલો જોઈએ પહેલો અણુનો પ્રકાર એબી અણુ એબી છે તો એબી એટલે HF HCl HBr HI HF HCl HBr HI અને એક આપણે H2 ચાલો હવે દ્વિધ્રુવીય ચાકમાત્રા અહીંયા વિદ્યુતતા સૌથી વધારે એટલે ન્યુ અને d / t નો એકમ છે d / બરાબર બોર મેગ્નેટોન માં લખાય આ છે 1.07 ત્યારબાદ 0. સમથિંગ 0.79 પછી 0.38 અને 0 હાઇડ્રોજન ની દ્વિધ્રુવીય ચાકમાત્રા 0 અને બધાનો આકાર કેવો થશે રેખીય બરાબર છે ચાલો નેક્સ્ટ અણુ એ બી 2 કે H2O H2S CO2 H2O H2S CO2 ઓકે ચાલો પહેલું કયો છે 1.85 0.5 અને આ 0 આકાર આપણે કહીએ તો આ બંને મળેલો બરાબર બંને વળેલો અને છેલ્લો સીઓનું છે એ રેખીય ક્લિયર બંને બાજુ એટલે દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય કેવું થાય 0 હવે અણુ એબી 3 એને 3 એને 3 બીએ 3 એને 3 NF3 અને BF3 બરાબર તો આ NF3 નું 1.47 પછી 0.23 સોરી અને આ 0 ચાલો આકારની આપણે વાત કરીશું તો ત્રિકોણીય પિરામિડ બરાબર ત્રિકોણીય પિરામિડ અહીંયા પણ ત્રિકોણીય પિરામિડ અને સમ અનુભવ સમ ઓકે તો છેલ્લે અણુ એબી 4 હોય તો CH4 CHCl3 અને CCl4 જેમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા મિથેન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની કેવી થાય 0 અને 1.04 અને તેનો આકાર ભૌમિતિક આકાર તો કેવો થાય સમચતુષ્ફલક બરાબર તો અહીંયા આપણે જે વાત કરી કે અણુના આકાર તેના ઉદાહરણ અને દ્વિધ્રુવીય ચાકમાત્રા અને ભૌમિતિક આકાર વિશે બરાબર તો એબી સંયોજનના બતાડે આપણે જોયા ત્યારબાદ એબી 2 એબી 3 અને એબી એ એટલે મધ્યસ્થ પરમાણુ બરાબર છે તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ કે સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણતામાં જો તફાવત હોય તો તેની અંદર દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય કેવું થાય બેટા સૌથી વધારે એટલે દ્વિધ્રુવીય ચાકમાત્રા ત્યારે જ વધારે હોય જ્યારે વિદ્યુત ઋણતામાં તફાવત વધારે હોય બરાબર તો અહીંયા સુધી આજના વિડિયો માટે ઇનફ બરાબર નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત બરાબર સિગ્મા બંધ અને પાઇ બંધ વિશે ઓકે તો આજના માટે આટલું ઇનફ થેન્ક યુ
थैंक यू वेरी मच।